नमस्कार विद्यार्थी मित्रों, वात्सल्य कन्या शाळा में आपनु स्वागत छे। आजे आपणे धोरण 8 में विषय गुजराती में पाठ नंबर 5 एक मुलाकात नो अभ्यास करीशुं। आ एकम मुलाकात लेखन नो एक नमूनो छे। अहीं गुजरात राज्यना पाटनगर नो तेमज विधानसभा नो परिचयात्मक वर्णन छे। एक मुलाकात पाठ में विद्यार्थीओए गुजरात राज्यना पाटनगर गांधीनगर अने विधानसभा गृहनी लीधेली मुलाकातनुं वर्णन करवामां आव्युं छे। गांधीनगर शहेरनी रचना, त्यां आवेलुं विधानसभा गृह, एमां प्रवेशवा माटेनी जरूरी कार्यवाही, गृहनी बैठक व्यवस्था अने गृहमां चालती कार्यपद्धति वगैरे जोई अने विद्यार्थीओ रोमांचित अने प्रसन्न थई जाय छे। तो आ एक मुलाकात पाठनो अभ्यास करिए। सौ प्रथम एक मुलाकात पाठनी शब्द समझूती जोई लईए। અમારી શાળામાંથી ગુજરાત રાજ્યના વિધાનસભા ગૃહની મુલાકાતે જવાનું આયોજન કરવામાં આવ્યું। નિશ્ચિત કરેલા સમયે અમે બસમાં બેસીને ગાંધીનગર આવ્યા। અહીંયા ગુજરાત રાજ્યના વિધાનસભા ગૃહની મુલાકાતે જવાનું આયોજન કરવામાં આવ્યું છે। રસ્તામાં અમારા શિક્ષકે ગાંધીનગર શહેર વિશે ટૂંકમાં માહિતી આપી, એટલે કે વિદ્યાર્થીઓ विधानसभा गृह जोवा माटे जई रह्या छे त्यारे रस्तामां तेमना शिक्षक द्वारा तेमने थोड़ी घणी माहिती आपवामां आवे छे। गुजरातनी स्थापनाना शरूआतना वर्षोमां राज्यनुं पाटनगर अमदावाद हतुं, एटले के गुजरात राज्यनी स्थापना थई त्यारे शरूआतना वर्षोमां ए राज्यनुं पाटनगर हतुं ई अमदावाद हतुं। ईस्वीसन 1960 માર્ચે અમદાવાદથી થોડેક દૂર આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની સ્મૃતિમાં ગાંધીનગર નામે શહેર વસાવવાનો નિર્ણય થયો। મહાત્મા ગાંધીની સ્મૃતિમાં એ પછી ગણતરીના વર્ષોમાં ગાંધીનગર શહેર અસ્તિત્વમાં આવ્યું। ગાંધીનગરની રચના વિશિષ્ટ પ્રકારની અને સુવ્યવસ્થિત છે। આ નગરમાં કુલ 30 સેક્ટરમાં વિભાજિત છે, એટલે કે જે ગાંધીનગર નગર છે એ 30 સેક્ટરમાં વિભાજિત થયેલું છે। સડકો પહોળી અને સ્વચ્છ છે, તેમજ કથી જ સુધી એમ કક્કાવારી પ્રમાણેના 7 આડા માર્ગો મુખ્ય માર્ગો છે, એટલે કે આ માર્ગોનું નામ પણ ક થી જ સુધીમાં આપેલું છે। જ્યારે 0, 1, 2 અને 3 એમ ઊભા કુલ 8 માર્ગો છે। આ માર્ગોને હવે મહાનુભાવોના નામ સાથે જોડવામાં આવેલા છે। ફૂલો અને વૃક્ષોનું આ નગર છે। કોનું નગર છે? તો ફૂલો અને વૃક્ષોનું આ નગર છે। શિક્ષકે અમને કહ્યું, આ નગરને ગ્રીન સિટી પણ કહેવામાં આવે છે, એટલે કે ગાંધીનગર છે એને બીજી રીતે કે ગ્રીન સિટી પણ કહેવામાં આવે છે। હરિયાળું નગર, લીલુંછમ નગર, પ્રકૃતિની ગોદમાં રમતું નગર, શાંત સુંદર અને ભવ્ય, એટલે કે ફૂલો અને વૃક્ષોના કારણે એ ગ્રીન સિટી જેવું દેખાઈ રહ્યું છે, એટલે કે હરિયાળું નગર અને લીલુંછમ નગર પણ કહેવામાં આવે છે। અહીં તમે ચિત્રમાં જોઈ શકો છો કે ગુજરાત રાજ્યનું વિધાનસભા ગૃહ છે। દૂર દૂરથી આવીને વસેલા કર્મચારીઓ, નાગરિકો અને વ્યવસાયિકોનું આ નગર છે, એટલે કે પોતાના કામ ધંધા માટે અને બીજી પણ કોઈ કામગીરી માટે વ્યવસાયિકો અને નાગરિકો ત્યાં વસવાટ કરે છે। જાણે ત્રિવેણી સંગમ હોય એવું લાગે છે। રાજકીય, સામાજિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનો પણ ત્રિવેણી સંગમ છે, એટલે કે જે ગાંધીનગર છે ત્યાં રાજકીય રીતે, સામાજિક રીતે અને સાંસ્કૃતિક રીતે પણ અનેક પ્રવૃત્તિઓ પણ થઈ રહી છે। અમારી બસ ચ રોડ પરથી પસાર થઈ રહી છે। આગળના પેજમાં આપણે જોયું કે ક થી જ સુધીની કક્કાવારી પ્રમાણે માર્ગોના નામ આપેલા છે,
तो जे विद्यार्थी जे बस में आ बस में बैठा छे ई बस चार रोड ऊपर थी पसार थई रही छे। गुजरात राज्यनो विधानसभा गृह अमे जोवाना हता तेथी खूब ज रोमांचित हता, एटले के विद्यार्थियों खूब उत्साह थी आनंद में हता। बस विधानसभा गृह ने बिल्कुल सामे उभी रही, एटले के जे बस में ए लोको बैठा हता ए बस विधानसभा गृह नी सामे उभी रहे छे। अमे नीचे उतरिया, वाह केवु भव्य भवन, प्रकृति उत्साह भेर कयु। एटले के जे विद्यार्थी छे एमांथी एक विद्यार्थी ने कयु के वाह केवु भव्य भवन छे, एटले के आ विधानसभा गृह केटलु सरस छे, खरेखर भव्य अने रमणीय। एनी वात मा मे सूर पुराव्यो। गुजरात राज्यना विधानसभा गृहनुं नाम विठ्ठलभाई पटेल भवन छे। तमे याद राखजो, गुजरात राज्यना विधानसभा गृहनुं नाम विठ्ठलभाई पटेल भवन छे। अमारा आचार्य श्री द्वारा अगाउथी ज विधानसभा गृह जोवानी परवानगी मेळवामां आवी हती। विद्यार्थी मित्रों, आपणे क्यां पण प्रवास माटे जईए तो ज्यां जे स्थळे जवानुं छे ए स्थळे जवा माटे पहेला परवानगी लेवी पड़े छे, तो એના આચાર્ય દ્વારા પણ વિધાનસભા ગૃહ જોવાની પરવાનગી પહેલેથી જ લઈ લેવામાં આવી હતી। વિધાનસભા ગૃહમાં પ્રવેશવા જરૂરી ગેટ પાસ મેળવી અંદર પ્રવેશ્યા, એટલે કે વિધાનસભા ગૃહની અંદર જવા માટે ગેટ પાસ મેળવવી જરૂરી હતી। ત્યાં જ મેટલ ડિટેક્ટર દ્વારા અમારી જરૂરી તપાસ કરવામાં આવે છે, એટલે એ લોકોની તપાસ કરી અને પછી અંદર પ્રવેશ મળે છે। રાજ્યનું વિધાનસભા ગૃહ હોવાથી કડક પોલીસ બંદોબસ્ત હતો। અંદર પ્રવેશતા જ અક્ષય બોલી ઉઠ્યો, એટલે કે વિદ્યાર્થીઓ હતા એમાંથી અક્ષય નામનો જે વિદ્યાર્થી હતો એ બોલી ઉઠ્યો, અરે પેલી સીડી તો જુઓ। એ સાથે જ અમારી નજર સીડી પર સ્થિર થઈ, એટલે કે બધા વિદ્યાર્થીઓ ત્યાં જોવા લાગ્યા અને અમે સીડી પર ચડવા અધીરા બન્યા। એસ્કેલેટરના પહેલે પગથિયે ઊભા રહેવા સાથે જ પડવારમાં અમે પ્રથમ માળે પહોંચી ગયા। ત્યાંથી અમે વિધાનસભાની ગેલેરીમાં થઈ અને વિધાનસભા ગૃહમાં પ્રવેશ કર્યો, એટલે કે વિધાનસભા ગૃહમાં પ્રવેશ કરતા પહેલા એની ગેલેરીમાંથી પસાર થઈ અને પછી ગૃહમાં પ્રવેશ કર્યો। ત્યાં પણ અમારી જરૂર તપાસ કરવામાં આવે છે। અંદર પ્રવેશતા જ અમારા શિક્ષકે વધુ સમજાવતા અમને કહ્યું, વિધાનસભાને ધારાસભા પણ કહેવામાં આવે છે। વિધાનસભાને બીજું શું કહેવામાં આવે છે? તો ધારાસભા પણ કહેવામાં આવે છે। ધારો એટલે કે કાયદો, અહીં ધારો એટલે કે કાયદો, તો કાયદો ઘડતી સભા તે વિધાનસભા। વિધાનસભાના અધ્યક્ષની બેઠક ઊંચે હોય છે, એટલે કે વિધાનસભાના જે મેઇન અધ્યક્ષ હોય છે તેની બેઠક સૌથી ઊંચે હોય છે અને રાજ્યના ચૂંટાયેલા વિધાનસભ્યો તથા મંત્રીઓની બેઠક નીચેના ભાગમાં હોય છે। વિધાનસભામાં મુલાકાતીઓને શાંતિ જાળવવી પડે છે। અક્ષય કંઈક બોલવા લાગ્યો એ જોઈને ત્યાંના સુરક્ષાકર્મીએ એને સંકેતથી શાંત કર્યો, એટલે કે વિધાનસભાની જ્યારે બેઠક ચાલતી હોય ત્યારે મુલાકાતીઓએ શાંતિ જાળવવાની રહે છે, તો અક્ષય બોલવા જાય છે તો ત્યાં વિધાનસભા ગૃહના જે સુરક્ષાકર્મી હોય છે એને સંકેતથી એટલે કે ઈશારાથી એને શાંત રહેવાનું સૂચન કરે છે। અમે અંદર પ્રવેશ કર્યો ત્યારે વિધાનસભાનું સત્ર ચાલુ હતું। મુલાકાતીઓ માટે ગેલેરીમાં ફરતે બેઠક વ્યવસ્થા હતી, એટલે કે વિધાનસભા ગૃહની જે મુલાકાત લેવા જાય છે તો એની બેઠક વ્યવસ્થા ગેલેરીમાં હોય છે, જેમાં બેસીને અમે ગૃહની કાર્યવાહી સંપૂર્ણ રીતે જોઈ શકતા હતા। અમારી જેમ બીજા બાળકો પણ વિધાનસભાની મુલાકાતે આવ્યા હતા। વિધાનસભાના માનનીય અધ્યક્ષને સંબોધીને ધારાસભ્યો પોતાના મત વિસ્તારના પ્રશ્નો સભા સમક્ષ રજૂ કરતા હતા, એટલે કે વિધાનસભાની જે બેઠક ચાલી રહી હતી તો ત્યાં એ લોકો ગેલેરીમાં બેસી અને બધું નિહાળી રહ્યા હતા અને બીજા ધારાસભ્યો પોતાના મત વિસ્તારના પ્રશ્નો સભા સામે રજૂ કરતા હતા। જે તે વિભાગના માનનીય મંત્રીઓ માનનીય અધ્યક્ષશ્રીને સંબોધીને જવાબ આપતા હતા। ગૃહના બેઠક વ્યવસ્થા અને સંચાલન જોઈને અમને અત્યંત પ્રભાવિત થયા।
વિધાનસભાની કાર્યવાહી નિહાળી અમે બહાર નીકળ્યા, એટલે કે જે વિધાનસભાની બેઠક ચાલી રહી હતી ત્યાંના ધારાસભ્યો મતવિસ્તાર પોતાના મતવિસ્તારના પ્રશ્નો સભા સામે રજૂ કરાયા હતા, આ બધું જોઈ અને એ લોકો બહારે નીકળ્યા છે. એ પછી શિક્ષકશ્રીએ વિવિધ મંત્રીશ્રીઓ અને સચિવશ્રીઓના કાર્યાલયોથી અમને પરિચિત કર્યા, એટલે કે મંત્રીઓ અને સચિવોની જે બેઠક વ્યવસ્થા હોય છે એના કાર્યાલયો હોય છે એમને એનો પરિચય આપ્યો. આ કાર્યાલયો વિવિધ બ્લોકમાં વહેંચાયેલા છે, જેમાં જે તે વિભાગના મંત્રીશ્રીઓ અને સચિવશ્રીઓ રાજ્યના વહીવટ અને વ્યવસ્થા સુચારુ રીતે સંભાળે છે. આપણા રાજ્યના વિધાનસભા ગૃહની મુલાકાતથી અમારી પ્રસન્નતાનો કોઈ પાર ન હતો. એટલે કે જે વિદ્યાર્થીઓ ગાંધીનગરમાં વિધાનસભા ગૃહની મુલાકાત લેવા માટે ગયા હતા એ લોકોએ એની પૂરેપૂરી માહિતી મેળવી અને ખૂબ જ આનંદિત એટલે કે પ્રસન્નતાનો અનુભવ કરે છે. શિક્ષકશ્રી અમને અલ્પાહાર માટે કેન્ટીનમાં લઈ ગયા, અલ્પાહાર એટલે કે નાસ્તો, તેથી અમારો આનંદ બેવડાયો. ત્યાંથી અમે બસમાં બેસી આ યાદગાર મુલાકાતને વાગોળતા વાગોળતા ઘેર પાછા આવ્યા, એટલે કે જ્યારે પ્રવાસ દરમિયાન વિધાનસભા ગૃહથી પાછા ફરે છે ત્યારે એની વાતો કરતા કરતા એ ઘરે પાછા ફરે છે. અસ્તુ.